અત્યારે આપણે જાહ્નવી હોસ્પિટલ બહાર છીએ, જોઈ શકો છો પરિજનો અહીંયા આક્રંદ કરી રહ્યા છે. અહીંયા જે રીતે આંકડો સામે આવી રહ્યો છે કે જે ઘટનાક્રમ રહ્યો અને તેની અંદર 12 બાળકોના મોત છે તો 2 શિક્ષકોના મોત હોવાની વાત સામે આવી રહી છે. પરિવાર આક્રંદ કરતો જોવા મળી રહ્યો છે, કેમ કે અહીંયા 9 ડેડબોડી હોસ્પિટલ ખાતે અહીંયા છે, અનેક લોકો અહીંયા ઉપસ્થિત છે અને જે રીતે અહીંયા ઘટનાક્રમ સામે આવ્યો છે ખૂબ મોટી બેદરકારી. અહીંયા પરિજનોમાં આક્રંદ જોવા મળી રહ્યું છે. શક્યતઃ હોસ્પિટલમાં જવાનો પણ પ્રયાસ કરીશું, કેમ કે આ હોસ્પિટલની અંદર સૌથી નજીક હોસ્પિટલ હોવાના કારણે સૌથી પહેલાં અહીંયા જે ટીમો પહોંચી અને 9 લોકોને અહીંયા જે લાવવામાં આવ્યા, 9 ડેડબોડી અહીંયા હોવાની વિગત સામે આવી રહી છે. ડૉક્ટર સહિતનો સ્ટાફ સતત કામમાં જોડાયો હતો, 108 ઇમરજન્સી સેવામાં જોડાયેલા તમામ લોકોએ પણ કામગીરી કરી, પરંતુ અહીંયા જે સફળતા મળવી જોઈએ એટલે કે બોટ ડૂબી જ ગઈ. બોટ પલટી ખાતા વિદ્યાર્થીઓ સહિત તમામ લોકો ડૂબ્યા અને તેમને જે લાઈફ જેકેટ કહેવાય તે પહેરાવવામાં આવ્યા ન હતા તેવી વાત સામે આવી રહી છે. પરિવારમાં આક્રંદ છે, લોકોમાં આક્રંદ છે અને અહીંયા પ્રયાસ કરી રહ્યા છીએ, કેમ કે પરિજનો આપ જોઈ શકો ખૂબ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી પણ વડોદરા પહોંચવાની શક્યતા છે, ચર્ચા ચાલી રહી છે, કેમ કે ખૂબ ગંભીર ઘટના છે.